नमस्कार मित्रों, हूँ छू प्रफुल रावल अने आप जोई रहे छो मारी यूट्यूब चैनल एट द रेट प्रफुल ब्लॉग। मित्रों आज आपणे हरसिद्ध पार्टी प्लॉट राधनपुर रोड एनी एक्जेक्ट सामे जयश्री फूड पॉइंट आएलू छे। ए एकदम जोरदार बॉम्बे स्टाइलना वड़ापाव बनावे छे, एक वार अहींया टेस्ट करवा जेवो छे। तो चलो आज एमनी मुलाकात लईए अने तमने एक वीडियो एक्सप्लोर करीने बताऊं। આવી ગયા છીએ ડીમાર્ટથી થોડા અને તમે મહેસાણાની અંદર આવો એટલે હર્ષિત પાર્ટી પ્લોટ આવશે, ત્યાં શ્રીરામ ફૂડ પોઈન્ટ એક મસ્ત એમને શોપ નાની બનાવેલી છે। અહીંયા વડાપાઉ, પટ્ટી સમોસા એ તમને દરેક જાતની અલગ અલગ વાનગીઓ તમને જોવા મળશે। તો મેડમ અહીંયા કઈ ટાઈપનું ફૂડ મળે છે એ થોડું અમને સમજાવો। હું વડાપાઉ જ કરું છું અને પટ્ટી સમોસા, કે હાલ ઉપવાસની ચાલે છે, મેં બે વસ્તુ રાખી છે, બધું ટોટલી હું ખાસું બનાવું છું, ખાવસા બનાવું છું, આલુ પૂરી, દાલ પકવાન, ખમણ હોય છે, બરાબર હોય છે। અચ્છા, હવે એમાં ક્વોન્ટિટી પ્રમાણે એનો શું શું રેટ પણ હોય છે થોડું અમને સમજાવો। વડાપાઉં સાદા બોમ્બે સ્ટાઇલમાં 20 રૂપિયાના છે, આ બોમ્બે સ્ટાઇલના વડાપાઉં બરાબર મળશે, આલીએ છીએ। અચ્છા, બોમ્બેની જ ચટણી છે? બોમ્બેની જ ચટણી છે અમારી, ઓકે, બરાબર। ઓઇલમાં બી આપે છે, ઓઇલ બટર જેમાં જોઈએ જોઈએ। અચ્છા, એમાં ડીશનો શું રેટ છે? એક 20 રૂપિયા બોમ્બે સ્ટાઇલમાં અને ઓઇલમાં 25 અને બટરના 30। અચ્છા, અહીંયા કેટલા સમયથી અહીંયા ચાલુ છે? તો મારા અત્યારે 1.5 મહિના થઈ ગયો। અને સમય કેવો છે આનો? અહીંયા કોઈને નાસ્તો કરવો? સાંજે 4 વાગ્યાથી ચાલુ થાય, સાંજે આ તો કસ્ટમર જો પતી જાય તો વહેલા પતી જાય, બરાબર છે। શું શું આઈટમોનો ઓર્ડર લો છો? અમે બે જ વસ્તુના અત્યારે ઓર્ડર લઈએ છીએ, એક સમોસાના છે અને વડાપાઉં। હાર્દિકભાઈ, અહીંયા જે વડાપાઉં મળે છે જે એવું કહે છે કે બોમ્બે સ્ટાઇલના છે, કેવા લાગ્યા તમને? ખરેખર અમે તો એક દિવસ છોડી એક દિવસ આવતા આગળ, એક તો વડાપાઉંમાં બોમ્બેની જે ફ્લેવર આવી જોઈએ એ પ્રોપર રીતે આવે છે, પ્લસ આના અંદર આપણા સામે જે લોકો વડા તળે છે તેલ પણ એકદમ શુદ્ધ તેલની હોય છે, એટલે અમને વડાપાઉં તો દરેક જગ્યાએ ખાતા જ હોઈએ છીએ, પણ અહીંયા આગળ અમને થોડી ચોખ્ખાઈ પણ લાગે છે અને ક્વોલિટી વાઇઝ પણ બહુ સારી વસ્તુ છે, એટલે અમારું આખું ગ્રુપ સર્કલ ઓલમોસ્ટ અહીંયા જ આવે છે। અચ્છા અચ્છા, રેટની દ્રષ્ટિએ તમને કેવું લાગ્યું? રેટની દ્રષ્ટિએ આઈ થિંક મેં જે અહીંયા ખાધેલા છે બધી જગ્યાએ એના કરતાં ક્વોલિટીમાં અને રેટમાં રેટ બહુ ઓછો રેટ છે, બટરમાં પણ 30 રૂપિયા જ લોકો લે છે, જ્યાં બીજા કોઈ જગ્યાએ અમે ખાવા જઈએ બટરમાં તો 40-45 રૂપિયા એવરેજ થઈ જાય છે અત્યારે, બરાબર। પ્રાઇઝમાં પણ બહુ ઓછી પ્રાઇઝમાં આપે છે અને એમની જે સાથે મરચા પણ છે એમના મરચા એટલા સારા હોય છે કે અમે વડાપાઉં કરતાં મરચા વધારે ખાઈએ છીએ। વડાપાઉં જોઈને જ હું આજે ઊભો રહ્યો એમ। અચ્છા, બરાબર। મહિનામાં 3 વાર મુંબઈ જઉં છું અને વડાપાઉં મારા બહુ ફેમસ છે ખાવાના એમ। વડાપાઉંમાં ખાવાથી ફાયદો શું થાય છે કે જલ્દી બની જાય છે, મારો ટાઈમ ઓછો બગડે છે, ગુજરાતના કે મહેસાણાના હાજી પાઉંમાં ઘણો બધો ડિફરન્સ છે। અચ્છા, ડિફરન્ટ આવે છે થોડો ઘણો? ત્યાં થોડાક પાઉં આપણે કાચા જેવા હોય છે, અચ્છા, પણ અહીંયા પાઉંમાં ઘણો ડિફરન્ટ આવે, એટલે ત્યાંના પાઉં સારા હોય છે કે અહીંના પાઉં સારા હોય છે? આ લોકો હવે સ્પેશિયલ બનાવરાયા હોય કર્યું ખબર નથી, પણ એના પાઉ સારા છે, વડા બધો ટેસ્ટ ચટણી છે લસણની છે, અચ્છા બધો ટેસ્ટ સેમ જ છે। અચ્છા, કૃણાલભાઈનું તો કહેવું એવું છે કે ચટણી અમે મુંબઈની જ વાપરીએ છીએ, લસણની ચટણી એવું ટેસ્ટ લાગ્યું કે સેમ છે, પણ પાઉ ડિફરન્ટ લાગ્યા ખાલી। ત્યાં લોકો કાચા પેલા મરચા આપતા હોય છે, લવિંગિયા મરચા કે જે ખાઈ ના શકાય, હાજી અહીંયા લોકો અને ડ્રાય કરીને આપે છે, બેસનમાં તળીને, બરાબર, ભજીયા મરચા પણ તીખા પણ નથી એટલે ગમે તે ઓલા ખાઈ શકે। અંકલ સાચું બોલ્યા કે બોમ્બે સ્ટાઇલમાં છે, પણ આ મરચા નહીં હોતા, ખાલી ફ્રાય કરેલા, પણ અહીંયા મહેસાણાના લીધે અમે આ ચણા લોટમાં ફ્રાય કરી લીધું, બરાબર। અને બીજું કેવું કે અમારા ચણા લોટના મરચાવાળા 160 માંથી વધારે લઈ શકે,
એ અલગથી પૈસા લીધી. અચ્છા કોઈ નોર્મલ ખાવા રહે તો નોર્મલ પ્રમાણ બનાવી. બરાબર. એક ફ્રાઈ તો તીખા ખાવ હોય તો અમે પેલા તીખા મચા વાપરો. અચ્છા એટલું છે. એકદમ સ્પાઇસી છે. જે લોકો સ્પાઇસી ખાવાના જો શોખીન હોય ને તો એમના માટે આ વસ્તુ બેસ્ટ છે. કારણ કે અમે મુંબઈની જે ચટણી હોય છે ને એ તો જોરદાર જ હોય છે. શું કાકા એવું જ ને? બોમ્બેની ચટણી કેવી હોય છે? અચ્છા લવિંગિયા મરચાં નાખતા હોય છે અને એના જોડે આ મરચાં મને બહુ ગમે. આપણે ખાલી મરચાં જ ખાવા છે તો આ ફ્રાય કરીને આપે છે ચણાના લોટમાં. ફરીથી હું કહી દઉં છું, હર્ષિદ્ધ પાર્ટી પ્લોટ છે, રાધનપુર રોડ મહેસાણા, ત્યાં આવ્યું છે. અને લેન્સકાર્ટ છે, એનો શોરૂમ છે લેન્સકાર્ટનો, એની એક્ઝેક્ટ જ સામે અડીને જ છે. અને તમને ખાવાની બહુ મજા આવશે. 20 રૂપિયાની આ ડીશ છે ને, એકદમ. કારણ કે 20 રૂપિયામાં કશું જ નથી આવતું સાહેબ. એક સારો ભરપેટ તમારો નાસ્તો થઈ જશે કે જે અંદર એ લોકો જે કન્ટેન્ટ છે એકદમ ફ્રેશ છે. જે લોકો વડાપાઉંના શોખીન હોય તો ચોક્કસ એની મુલાકાત લે. અને મારી યુટ્યુબ ચેનલ છે @ પ્રફુલ વ્લોગ, એને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ.